ભારતીય કિસાન સંઘ વિજયનગર તાલુકાની બેઠક પ્રદેશની યોજના મુજબ કુંડલા સબમાર્કેટ યાર્ડના હોલમાં મળી, જેમાં પ્રદેશમાં મહામંત્રી આર કે પટેલ તેમજ જિલ્લાના પ્રમુખ અમૃતભાઈ પટેલ, જિલ્લાના કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી, તાલુકા પ્રમુખ જયંતિભાઈ પટેલ, દિલીપભાઈ, નારણભાઈ ખરાડી, ડાયાભાઈ, હસમુખભાઈ, અંબુભાઈ, જસુભાઈ વગેરે ગામોમાંથી 65 થી 70 કિસાનો હાજર રહ્યા હતા, જેમાં રીસર્વે તેમજ સિંચાઈના વીજળીના પ્રશ્નોની ચર્ચા, તાલુકાના હિસાબોને સર્વે વાંચવામાં આવ્યું, વરણદ ડેમનું પાણી ધરોઈ ડેમના અસરગ્રસ્ત કિસાનોને આપવા જૂની માગણીઓની ઉડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. આ પ્રશ્નની ગંભીરતા લેવાય તો ફરીથી આંદોલન કરવાની ચીમકી સરકારને આપવાની ચર્ચા થઈ. નવીન તાલુકા પ્રમુખ ડાયાભાઈ એચ પટેલને ચાર્જ આપવામાં આવ્યો, હવે પછી તેઓ જવાબદારી સંભાળશે. જયંતિભાઈ પટેલને આજે 37 વર્ષની લાંબી સેવા કર્યા બાદ સ્વેચ્છાએ નિવૃત્ત થયાની જાહેરાત કરી તેમણે પણ આભાર માન્યો હતો. ત્યારબાદ સૌ કોઈ ભોજન લઈ છૂટા પડ્યા. જેના ઉપર આપણો અધિકાર નહીં એ આપણે એને આપી દેવું જોઈએ, તો રીસર્વેનો પ્રશ્ન એક જ દારામાં આખા ગુજરાતમાં પડી. આપણા બાહુભાઈ રાષ્ટ્રીય મંત્રી શ્રી એમને એમના ગામનો પ્રશ્ન મૂક્યા, આખા ગામને રીસર્વેની અરજીઓ ભેગી કરી એક જ દિવસે અધિકારીને બિહાર્યા, બધા સામે બેસીને કરું પ્રશ્ન. જે અધિકારી વર્ષોથી પૈસા ખાતા હતા, જેને વધારે આવી છોડતા નતા, તે પૈસા આપી આવતા હતા, જેના બચારાને જતું રહ્યું એને પેલો આપતો નતો, અરજી આપી આપીને થાકી જવાનું થતું. પણ જયારે ગામમાં સામૂહિક બેઠા, બધાને ગામ જયારે સામૂહિક બેઠા ત્યારે એકબીજાની હેમ દ્રષ્ટિ હોય, એક શરમ અડે, એ શરમના ભાગરૂપે આખું ગામ પીએ હોય, તો એવી પરિસ્થિતિ આપણે નિર્માણ. હજુ પણ હું કહું છું કે આ જે લોર્ડ મેકોલોની શિક્ષણ પ્રથાના લીધે જે ભ્રષ્ટાચાર લોહીની અંદર ઘૂસી ગયો છે ને, તે દૂર કરવાનું કામ ગ્રામ સમિતિઓમાં રહીને આપણે લોકોએ કર્યું. જ્યાં પણ કોઈ અધિકારી ના ઘડતું હોય તો એને એને કાઉન્ટર કરીને અરજી કરવાની, એમાં કોઈ આપણને નહીં રોકે. કોઈ આ તારી લાયબિલિટી કેમ નથી કરતું? જ્યાં સુધી કનિષ્ઠ નોકરી નહીં થાય ત્યાં સુધી ખેતીનો ઉદ્ધાર નહીં. આજે આપણને ખેતરોમાં ખેત મજૂર નથી પડતા. એક નાની અમથી સરકારી જાહેરાત પડે તો કેટલા બધા લોકો એનો ફોર્મ ભરવા તૈયાર થઈ જાય. શું ભાઈ, ત્યાં પગાર આપણા કરતો ઓછો પગાર, શેના માટે ત્યાં જવાનું? તો એ કનિષ્ઠ નોકરી થતી થશે તો ઓટોમેટિક એ ભાઈ ખેતરમાં. એટલે આવનાર દિવસની અંદર જયંતિભાઈ અને નવા પ્રમુખ શ્રી વિનંતી કે ભાઈ